મિત્રો, આજે આપણે જાણીશું સુમન શાહ વિશે, તેમના ટૂંક જીવન પરિચય વિશે, સાહિત્ય સર્જન પરિચય વિશે અને અંતમાં તેમના વિશે એમસીક્યુ પ્રશ્નો જોઈશું. મિત્રો, સુમન શાહ એ આધુનિક વિવેચક છે અને સૌથી મોટા ગજાના આધુનિક આપણા સર્જક છે અને સાથે સાથે જીપીએસસી, યુપીએસસી, નેટ, સ્લેટ જેમાં મુખ્ય વિષય ગુજરાતી હોય તે બધાને સુમન શાહ વિશે પ્રશ્નો આવે જ છે. તેમની કૃતિ અથવા તો અનુવાદિત પુસ્તકો ખાસ એમની આવે જ છે, તો દરેક મિત્રો આ વિડીયો પૂરો ધ્યાનથી જોવા વિનંતી છે. મિત્રો, એમના ટૂંક જીવન પરિચય વિશે જોઈએ. સુમન ગોવિંદલાલ શાહ તેમનું પૂરું નામ છે. જન્મ 1 નવેમ્બર 1939 ના રોજ ડભોઈ ખાતે ગોવિંદલાલ તથા કુંદનબેનને ત્યાં થયો હતો. તેમણે તેમનું પ્રાથમિક શિક્ષણ ડભોઈ પ્રાથમિક શાળામાંથી લીધું હતું. તેમણે તેમનું માધ્યમિક શિક્ષણ 1957 વિભાગ માધ્યમિક શાળામાંથી મેળવ્યું હતું. તે વાણિજ્ય શાખામાં સ્નાતકના અભ્યાસ માટે MS યુનિવર્સિટીમાં જોડાયા, પરંતુ 1959 આર્ટ્સ કોલેજ ડભોઈમાં પ્રવેશ મળતો MS યુનિવર્સિટીનો અભ્યાસ છોડી દીધો હતો. તેઓએ 1962 મુખ્ય વિષય ગુજરાતી અને ગૌણ વિષય સંસ્કૃત તરીકે સ્નાતકની પદવી મેળવી હતી. 1964 તેમણે MS યુનિવર્સિટી વડોદરા ખાતેથી ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી હતી. 1978 મોહનભાઈ શંકરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત વિદ્યાપીઠમાંથી સુરેશ જોશી સાહિત્ય અને આધુનિક ગુજરાતી સાહિત્ય પર તેની અસરો વિષય પર શોધ નિબંધ રજૂ કરી PhD પદવી પ્રાપ્ત કરેલ છે. ખેવના ટ્રસ્ટના સ્થાપક અને ખેવનાના તેઓ સંપાદક, શબ્દ સૃષ્ટિના પૂર્વ તેઓ સંપાદક રહી ચૂકેલા છે. હવે મિત્રો, સુમન શાહના વિવેચન ગ્રંથો આપણે જોઈએ. તેઓ મુખ્ય વિવેચક છે. ચંદ્રકાંત બક્ષીથી ફેરો 1973 તેમનો વિવેચન ગ્રંથ બહાર પાડે છે. કેટલીકવાર નેટ સ્લેટની પરીક્ષાઓમાં ક્રમ સાલવારી પણ મૂકવામાં આવે છે, તેથી કેટલીક જગ્યાએ તો સાલવારી પણ તૈયાર કરવી અથવા તો સિક્વન્સ કે કોણ પ્રથમ આવે ને કયું એના પછી આવે એ યાદ રાખવું ખૂબ જરૂરી હોય છે. તો સૌ પ્રથમ એમનો ગ્રંથ વિવેચન બહાર પડે તો ચંદ્રકાંત બક્ષીથી ફેરો 1973 બહાર પડે છે. નવ્ય વિવેચન પછી 1977 બહાર પડે છે. સુરેશ જોશીથી સુરેશ જોશી 1978 બહાર પડે છે. અને આ નેટ સ્લેટની એક્ઝામમાં આવી ચૂકેલો પ્રશ્ન છે કે સુરેશ જોશીથી સુરેશ જોશી કોનો ગ્રંથ છે? સુમન શાહનો. સાહિત્ય સંશોધન વિશે 1980 તેમનો ગ્રંથ બહાર પડે. સાત્રાનો સાહિત્ય વિચાર 1980 બહાર પડે છે. નિરંજન ભગત 1981 બહાર પડે છે. ઉમાશંકર સમગ્ર કવિતાના કવિ એક પ્રોફાઇલ 1982 તેમનો વિવેચન ગ્રંથ બહાર પડે. આ સિવાય તેમના વિવેચન ગ્રંથોમાં છે ખેવના 1987 બહાર પડે છે. સંરચના અને સંરચના 1986 બહાર પડે છે. સાહિત્યમાં આધુનિકતા 1988 બહાર પડે છે. આધુનિક ગુજરાતી સાહિત્ય કવિતા અને સર્જક ચેતના 1988 બહાર પડે છે. કથા પદ 2002 બહાર પડે છે. કથા સિદ્ધાંત 2002 બહાર પડે છે. સુમન શાહના મુખ્ય બે નવલકથાઓ છે તેમની, ખડકી 1987 બહાર પડે છે, બાજબાજી 1989 બહાર પડે છે. તેમના વાર્તા સંગ્રહોમાં છે અવરશુંકેલમ 1976 બહાર પડે છે, જયંતિ હંસાની સિમ્ફની 1992 બહાર પડે છે, ફટફટિયું 2005 બહાર પડે છે, જેને દિલ્હીનો સાહિત્ય અકાદમીનો એવોર્ડ તેને મળી ચૂકેલો છે. નિબંધ સંગ્રહ છે વેટ એ બીટ 1987 બહાર પડે છે, બાય લાઈન 1990 તેમનો નિબંધ સંગ્રહ બહાર પડે છે, મીડિયા મેસેજ 1993 બહાર પડે છે, વસ્તુ સંસ્કાર તેમનો નિબંધ સંગ્રહ બહાર પડે છે, સલામ
અમેરિકા ઉર્ફે મારી વિદ્યાયાત્રા 1996 માં તેમના અનુવાદમાં છે ચેખોની થ્રી સિસ્ટર નો ત્રણ બહેનો નામે તેમણે અનુવાદ કર્યો હતો જે 1965 માં ગુજરાતીમાં બહાર પડે છે. દોસ્તો એવેસ્કીની ધ મીક વન નો વનિતા નામે 1985 માં તેઓ અનુવાદ ગ્રંથ આપણને આપે છે. બેકેટની વેટિંગ ફોર ગોદાનો ગોદાની રાહમો 1990 માં તેમનો આ અનુવાદ બહાર પડે છે. એમ કે નાયકની હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ઇંગ્લિશ લિટરેચરનો ભારતીય અંગ્રેજી સાહિત્યનો ઇતિહાસ 1999માં તેમનો ગ્રંથ બહાર પડે છે. હારોલ્ડ પીટરની અ સ્લાઇટ એચનો ભમરી 2007માં અનુવાદ તેમનો બહાર પડે છે. આ સિવાય કન્નડ લેખક મરગી અન્નારેની નવલકથા નિસર્ગનો પણ અનુવાદ તેઓ કરે છે. સુમન શાહના સંપાદિત ગ્રંથો જોઈએ. તેમણે 7 પુસ્તકોના સંપાદન દ્વારા સાહિત્ય સ્વરૂપોનો પરિચય કરાવે છે જેમાં આત્મકથા, નવલકથા, ટૂંકી વાર્તા, સોનેટ, લલિત નિબંધ અને ખંડકાવ્ય 1983 થી 1987 દરમિયાન તેઓ પ્રકાશિત જે થયા હતા તેની ચર્ચા તેમાં કરે છે. સુમન શાહના અન્ય સંપાદિત ગ્રંથોમાં છે સુરેશ જોશીથી સત્યજીત શર્મા 1975માં આ ગ્રંથ બહાર પડે છે. કેટલીક વાર્તાઓ 1992માં બહાર પડે છે. કેટલીક ગુજરાતી ટૂંકી વાર્તાઓ 1993માં ગુલાબદાસ બ્રોકરના સહયોગમાં આ ગ્રંથ બહાર પડે છે. કેટલીક વાર્તાઓ 1995માં પણ બહાર પાડે છે. ઉજાણી 2005માં બહાર પડે છે. વાર્તા રે વાર્તા 2015માં નો સમાવેશ થાય છે એમના સંપાદન ગ્રંથોમાં. 8મા દાયકાની કવિતા 1982માં બહાર પડે છે. આત્મને પદી 1987માં બહાર પડે છે. સુરેશ જોશીના સાક્ષાત્કાર 1990માં બહાર પડે છે. વસલડી 1990માં બહાર પડે છે. આ તેમના તમામ સંપાદન ગ્રંથો છે. સુમન શાહને મુખ્ય પુરસ્કારો જે મળ્યા છે તેમાં સાહિત્ય અકાદમીનો એવોર્ડ 2008માં મળે છે જે તેમની કૃતિ ફટફટીયુને મળે છે જે તેમનો વાર્તા સંગ્રહ છે. પ્રેમાનંદ સુવર્ણચંદ્રક 2013માં મળે છે. સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2014માં તેમને મળે છે. મિત્રો અંતમાં એમસીક્યુ જોઈએ આપણે કેટલાક. સુરેશ જોશીથી સુરેશ જોશી કોનો વિવેચન ગ્રંથ છે? ઓપ્શન એ છે સુમન શાહ, ઓપ્શન બી છે પ્રમોદ કુમાર પટેલ. આપે કોમેન્ટ બોક્સમાં જવાબ આપવાનો છે. સુરેશ જોશીથી સુરેશ જોશી કોનો વિવેચન ગ્રંથ છે? આ પ્રશ્ન આવી ચૂક્યો છે સ્લેટની એક્ઝામમાં. ઓપ્શન એ છે સુમન શાહ, બી છે પ્રમોદ કુમાર પટેલ. ચેખોની થ્રી સિસ્ટરનો ત્રણ બહેનો નામે અનુવાદ કોણે કર્યો છે? ચેખોની થ્રી સિસ્ટરનો ત્રણ બહેનો નામે અનુવાદ કોણે કર્યો છે? ઓપ્શન એ છે જય કોઠારી, ઓપ્શન બી છે સુમન શાહ. આપે કોમેન્ટ બોક્સમાં આનો સાચો જવાબ લખવાનો છે. પ્રસ્તુત કરતા એસજી ભટ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. મિત્રો, ગુજરાતી સાહિત્યની સૌથી મોટી ચેનલ મારી છે અને આપ પોતાના મિત્રોમાં મારો વિડીયો શેર કરો જેથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. અને આપના કોમેન્ટ્સ પણ જણાવો, કંઈ સૂચન હોય, સલાહ હોય એ પણ આપ રજૂ કરી શકો છો અને મારી સાથે વાતચીત કોમેન્ટ દ્વારા આપ કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.